તળાજા તાલુકામાં આવેલ ગ્રામ પંચાયતના તમામ તલાટી કમ મંત્રીઓ આજથી પેનડાઉન હડતાલ પર ઉતર્યા છે કર્મીઓના આંદોલનને લઈ ગ્રામ પંચાયતમાં તમામ કામગીરી બંધ થવાની શક્યતાઓ છે ત્યારે લોકોની મુશ્કેલીઓ આગામી સમયમાં વધશે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયત હસ્તક ફરજ બજાવતા તલાટીકમ મંત્રીઓના છેલ્લા ત્રણ વર્ષથી પડતર પ્રશ્નો સરકારે ન ઉકેલતા ગુજરાત રાજ્ય તલાટીકમ મંત્રી મહામંડળ દ્વારા વિરોધ પ્રદર્શનનો ઠરાવ કરાયો હતો જેના ભાગરૂપે આજથી તળાજા તાલુકામાં પેન્ડાઉન હડતાલમાં ઉતર્યા છે સરકાર દ્વારા માંગણીઓ અંગે બે હજાર બાહેંધરીનું પાલન કરવામાં ન આવતા ન છૂટકે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવાના જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવ્યા હતા જેમાં કાળી પટ્ટી કમ મંત્રીઓએ ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ આજે તળાજા તાલુકાની ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ પોતપોતાની ગ્રામ પંચાયતમાં હાજર રહી એન ડાઉન કાર્યક્રમ હાથ ધરશે રિપોર્ટર ધરમસિંહ મકવાણા જીએન ન્યૂઝ તળાજા તળાજા તાલુકા તલાટ યુનિયનનો પ્રમુખ જે આપનો શું પ્રશ્ન છે અમારો પ્રશ્ન એ છે કે ગુજરાત સરકાર દ્વારા જે પાયાની જે અમારી કામગીરી છે પાયાના કર્મચારી જે છે એમની તલાટી કમંત્રી એમની ગત છ દસ બે હજાર અઢારના રોજ ગાંધીનગર ખાતે અમે હડતાલ માથે ઉતરેલા ત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા તથા પંચાયત મિનિસ્ટર અને મહેસૂલ મિનિસ્ટર દ્વારા મધ્યસ્થી કરી અને અમારા પ્રશ્નોનું નિરાકરણ માટે અમને ખાતરી આપેલ જેને આજે ત્રણ વર્ષ થવા છતાં પણ અમારા કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવેલ નથી આ માટે અમે અમારા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ગાંધીનગર ખાતે સચિવાલયના દરેક સચિવશ્રીઓને મુખ્યમંત્રીશ્રીઓને પણ આવેદનપત્ર આપી અવાજનો રજૂઆત કરવા છતાં અમારી કોઈ યોજનાનું નિરાકરણ આવેલ નથી આ માટે ગઈ સાત નવ બે હજાર એકવીસના રોજ ગાંધીનગર ખાતે અમારી રાજ્યની કારોબારી મળેલ અને એમાં સરકારશ્રીને અમારો અલ્ટિમેટમ અમે આપેલ જેના માટે તેર નવના રોજ અમોએ ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ ત્યારબાદ પછીના સોમવારે અમોએ કાળી પટ્ટી ધારણ કરીને અમારી નોકરી કરેલ અને આજ રોજ અમે તમામ તલાટીઓ ડાઉન ગામડે હાજર રહીશું પરંતુ કોઈ કામ કરશું નહીં એ રીતે અમારો વિરોધ વ્યક્ત કરવાનો છે આગામી તારીખોમાં અમે તાલુકા કક્ષાએ ધરણા કરવાના છીએ ત્યારબાદ જિલ્લા ખાતે અમે ધરણા કરવાના છીએ અને તેમ છતાં જો પણ અમારી માગણીનો ઉકેલ નહીં આવે તો આગામી બાર દસ બે હજાર એકવીસના રોજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં અમે તમામ તલાટીઓ મંત્રીઓ ભેગા થઈને આંદોલન કરવાનું છું અને ત્યારથી અમારી તમામ અમારી હડતાળનો પ્રારંભ કરવાના છીએ